गुड मॉर्निंग स्टूडेंट, आज आप धोरण पांचना पंदरमा चैप्टर की शुरुआत करिए। पाठनु नाम है ठंडू अने गरम। ठंडू अने गरम आप जोई सके जेने इंग्लिश में हॉट एंड कोल्ड, ओके, एवी रीते ओळखवामां आवे छे। आ पाठनी शुरुआत में सौथी पहला तो एक सुंदर कठियारानी वार्ता रजू करवामां आवेली छे। ए वार्ता द्वारा आपणे जोई शकीए छे, पाठ ने सरस रीते समझी शकीए छे। तो एक गाम में एक कठियारो हतो, ते दररोज सवारे जंगल में लाकड़ा कापवा जतो हतो। कठियारो एटले के लाकड़ा कापवा वाळो माणस। सांजे ते बधा लाकड़ा शहर में वेची आवतो हतो। एक दिवस ते जंगल में खूब दूर सुधी जतो रह्यो, त्यारे खूब ज ठंडी हती, तेनी आंगळीओ थीजी गई हती। कठियारो वारंवार तेनी कुहाड़ी बाजू पर मूकी तेना हाथ मो पासे लावतो हतो, पछी ते हाथ ने गरम राखवा तेना पर जोर थी फूंक मारतो हतो। हवे आपणे जोईए छे कि ठंडी में ज्यारे आपणो हाथ में आंगळीओ थीजी गई होय त्यारे आपणे एने गरम हवा आपणा मोनी हवाथी एने गरम करता होईए छे। तो कठियारो पण ते काम करतो हतो, तेना हाथनी जे ठंडी लागेली हती तेने गरम करतो हतो। ज्यारे ते लाकड़ा कापतो हतो त्यारे बिस्ती एक ખૂણામાંથી તેને જોતા હતા। મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો। હવે મિયા બાલિસ્તી એટલે કે તમને જે ચિત્રમાં નાના આ ભાઈ બતાવેલા છે એ મિયા બાલિસ્તી છે, અને જે આ લાકડા કાપવાવાળો કઠિયારો છે તે પોતાના હાથ ઠંડા થઈ ગયા હતા તો તેને ફૂંક મારીને ગરમ કરી રહ્યો છે। એ બંનેની વાતચીત તો પેલો મિયા બાલિસ્તી તેને દૂરથી જોઈ રહ્યો હતો કઠિયારાને। તે આશ્ચર્યમાં પડ્યા, આ બધું શું છે, પરંતુ તે સમજી શક્યા નહીં। તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ। થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવે કે કદાચ કઠિયારાને તે ન ગમે તો। હવે અચાનક આપણે કોઈને કોઈ વાત પૂછીએ અને સામેવાળી વ્યક્તિને ન ગમે તો, એમ મિયા બાલિસ્તીને પણ વિચાર આવ્યો। તેમને નવાઈ લાગી કે આ માણસ શું કરી રહ્યો છે, તેના હાથ કઈ રીતે ઠંડા કરી રહ્યો છે ગરમ। એ તેમણે કઠિયારાને પૂછવું જોઈએ, થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવે કે કદાચ કઠિયારાને તે ન ગમે તો। અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં, તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું, એવો સવાલ કર્યો। આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો। હવે મિયા બાલિસ્તી તો એકદમ નાના હસુ આવે એવા લાગતા હતા, તો કઠિયારો પણ તેમને જોઈને હસવા લાગ્યો, આનંદિત થઈ ગયો। તેમણે તેને હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે। મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો, બાલિસ્તીએ કહ્યું। હવે બાલિસ્તીએ હવે આગળ એ વાર્તા ચાલુ રહે છે। કઠિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું। પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેમને ગરમ રાખવા ફૂંકો મારું છું। હવે કઠિયારાને આનો જવાબ મળી રહ્યો તે આ ભાઈ કેમ હાથમાં ફૂંકો મારતા હતા, તો તે પોતાના હાથ ઠંડા હતા તેને ગરમ કરવા માટે ફૂંકો મારતા હતા, જે તમે જોઈ શકો છો। હવે આગળની વાત આવશે। મિયા બાલિસ્તીએ માથું હલાવી, ઓહો, તો એવું છે, અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા। હવે આ ભાઈ કઠિયારાને જોતા જ રહ્યા કે કઠિયારો શું કામ કરી રહ્યો છે, એટલે બહુ દૂર ગયા નહીં પણ નજીકમાં એની સામે નજર રાખતા રહ્યા। થોડી જ વારમાં બપોર થઈ, કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો। તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો। હવે આપણે ગામડામાં જોતા હોય ચૂલો કઈ રીતે બનતો હોય, તો પથ્થરો ઈંટો ગોઠવીને ચૂલો બનાવવામાં આવતો હોય, તેવી જ રીતે કઠિયારાએ પણ એવું કર્યું। તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા। લાકડા ભેજવાળા હતા તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો। બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા, તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો તે ફરી કરવા લાગ્યો, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો, શું તે આગ તેના મોંમાંથી નીકળે છે। હવે એને ચૂલો સળગાવવા માટે તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે કઠિયારાએ આગ સળગાવવા માટે
ફૂંક માર્યો ચૂલાની અંદર તો આગ સળગી। હવે મિયાં બાલિસ્તીને શું લાગ્યું, કલ્યા આ તો શું કંઈ જાદુગર છે, એના મોંમાંથી કંઈ આગ નીકળતી હશે તો ચૂલો સળગવા લાગ્યો। નવાઈ લાગી કે હમણાં એ હાથને ઠંડે ગરમ કરવા માટે કરતો હતો, અત્યારે પાછો ચૂલો સળગાવવા લાગ્યો તો એના મોંમાંથી આગ નીકળી હશે। એટલે પાછા એમને સવાલ આવી ગયો, કઠિયારો ખૂબ જ ભૂખ લાગી હતી, તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો। હવે કઠિયારાએ તેને ભૂખ લાગી હતી એટલે મસ્ત રીતે બટાકા બાફી નાખ્યા ચૂલા ઉપર અને એને ખાવા માટે તૈયાર થઈ ગયો। તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું, ફૂ ફૂ, બરાબર। એટલે કઠિયારો જુઓ આ ચૂલા ઉપર એમને બટાકા બાફી નાખ્યા હતા અને એ બટાકાને એ ફરીથી પાછા ઠંડા કરીને ખાવાનું ચાલુ કરે, એટલે મોંમાંથી પાછી ફૂંક મારવાની શરૂ કરી એને, બરાબર। તો પાછા મિયાં બાલિસ્તી વિચારમાં આવી ગયા, એટલે આ શું જાદુગર છે, શું આ ઘડીકમાં ઠંડુ કરે છે, ઘડીકમાં ગરુ કરે ગરમ કરે છે, તો એને શું થતું હશે, મોંમાંથી શું નીકળતું હશે એમ। અરે બાલિસ્તીએ પોતાની જાતને કહે છે તે ફરી ફૂંકો મારે છે, હવે શું શું તે બટાટા સળગાવવા જઈ રહ્યો છે। થોડી વાર તેના પર ફૂફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો। હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું, તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા। કેમ છો ભાઈ, તેમણે કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું। કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તો પૂછો। મિયાં બાલિસ્તીએ કહ્યું, આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંકો મારતા હતા, હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો જે પહેલેથી ખૂબ જ ગરમ છે, તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે। તો ના ના મારા નાના મિત્ર, આ બટાકા ખૂબ જ ગરમ છે, હું તેને ઠંડા કરવા તેના પર ફૂંકો મારું છું। બાલિસ્તીને એવું લાગ્યું કે આ બટાકાનો ફૂંકો મારી ગરમ કરે, પણ ગરમ બટાકા હતા। પછી પહેલાં એ સમજાયું બરાબર કે ના ના ભાઈ, આ તો બટાકા ઠંડા કરવામાં હું ફૂંકો મારતો હતો। જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયાં બાલિસ્તીનો ચહેરો સફેદ થઈ ગયો, તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યો। કઠિયારો સારો માણસ હતો, તેણે કહ્યું, શું થયું મિયાં, તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો। તેમ છતાં બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા, જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે, ચોક્કસ તે ભૂત કે જીન છે, ફૂંક મારી ગરમ ફૂંક મારી ઠંડુ બંને એક જ શ્વાસથી આ શક્ય નથી, પરંતુ હા તે સાચું છે, અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે, બરાબર। એટલે આ પાઠ દ્વારા આપણને એ વસ્તુ શીખવા મળે છે કે આપણા મોંમાંથી નીકળતી હવા, આપણે જ્યારે શ્વાસમાંથી બહાર નીકળીએ છીએ ઉચ્છ્વાસ, એ હવા કેવી હોય છે, ગરમ। એ ગરમ હવાના કારણે તમે જોઈ શકો છો કે તમે તમારા ચશ્માના ગ્લાસ ઉપર, ઘરમાં આવેલો હોય અરીસા ઉપર ફૂંક મારીને તમે જોઈ શકો છો, તમારો અરીસો જે હશે એ ભેજવાળો થઈ જશે, તમારા ચશ્માના ગ્લાસ જે હશે એ ભેજવાળા થઈ જશે। જેવી રીતે આપણા મોંમાંથી નીકળતી હવા ગરમ હોય છે તે ગરમ વસ્તુને ઠંડી કરે છે, એટલા માટે અને ઠંડી વસ્તુને ગરમ કરે છે, બંને કામ શક્ય છે। તો આ ચેપ્ટર દ્વારા આપણને સમજવામાં મળે છે કે હવા દ્વારા ઠંડુ પણ થાય અને ગરમ પણ થાય છે। આગળ તમે જોઈ શકો છો કે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, ક્યારેક તમને આંખમાં દુખતું હોય તો તમારે મોં વડે રૂમાલ લેવાનો અને મોં વડે અને ફૂંક મારવાની પછી આંખે અડારવાનો, આ રીતે તમે કામ કરજો તો તમને જોવા મળશે કે તે રૂમાલ ગરમ થઈ જશે અને તમારી આંખને સરસ મજાનો શેક મળશે। બીજી વસ્તુ તમે આ રીતે જોઈ શકો છો કે તમે જ્યારે પણ ચા પીતા હોય, ચા બહુ જ ગરમ હોય તો તમે મોં વડે ફૂંક મારો છો એને અને એને ઠંડી કરવાનો પ્રયત્ન કરો છો, ચા ઠંડી પણ થઈ જશે। અહીંયા આ ચિત્રમાં તમે એ જોઈ શકો છો કે આ હાથમાં ખૂબ જ ઠંડી લાગી છે, ઠંડીની સિઝન છે, તો તેને ગરમ કરવા માટે બંને હાથ ભેગા કરીને તમે ઘસશો તો તમારી શરીરની અંદર રહેલી ગરમીના કારણે તે હાથ ગરમ થઈ જશે। ત્યારબાદ તમે આ પણ પ્રવૃત્તિ બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો, એક ચકેડી બનાવી શકો અને તેને ફૂંક મારીને મોઢાની ફૂંક વડે ફેરવવાનો પ્રયત્ન પણ કરી શકો। એ પછી તમે આ રીતનો પ્રોજેક્ટ પણ બનાવી શકો, સિસોટી, જેમ કે વાહ મોઢેથી અવાજ નીકળશે એ પ્રકારનું બનાવી શકશો। પછી અલગ અલગ વસ્તુઓ તમારે લેવાની, ચોકલેટનું રેપર, પાંદડું, ફુગ્ગો, પેનનું ઢાંકણું, આ બધી વસ્તુઓને ફૂંક મારીને હટાવવાનો પ્રયત્ન કરવાનો।